Assalamualaikum to all my dear students. I am Fazila Parikh from A.I. Mullah High School, Umarwara. Standard 9, subject English. Students, we will go on our new topics. Our new topic is Mohan and his Veera, Unit 3. हाँ मित्रों, आज आप नवा टॉपिक पर जवानों यूनिट 3 मोहन अने तेनी वीरा. मोहन एक व्यक्ति नाम है. हिज वीरा एटले हिज एटले कि तेनी वीरा एक प्रकार इंस्ट्रूमेंट है एटले कि तेनी वीरा. बराबर आखा अर्थ शू थे मोहन एंड हिज वीरा. मोहन अने तेनी वीरा जुओ जेवी रीतना के वीरा एक प्रकार इंस्ट्रूमेंट है तेवी ज रीते संगीतना घणा बधा इंस्ट्रूमेंट होय छे. बराबर ने? तो मोहन जे छे ते एक संगीतकार छे. तेमनुं पूरुं नाम छे पंडित विश्वमोहन भट्ट. तेओए ग्रेमी एवॉर्ड पण जीत्यो छे. आ मोहन अने तेनी वीरा जे छे तो वीरा एवा अनेक बीजा पण इंस्ट्रूमेंट आपणे जोया छे ने म्यूजिकना इंस्ट्रूमेंट. અને મારા હિસાબે આપણને બધાને મ્યુઝિક ખૂબ જ પસંદ છે. મને પણ મ્યુઝિક ખૂબ જ પસંદ છે. જ્યારે આપણે સેડ હોઈએ ઉદાસ હોઈએ ત્યારે આપણે કઈ વસ્તુ સાંભળવાનું પસંદ કરીએ? મ્યુઝિક. જ્યારે આપણે ખુશ હોઈએ ત્યારે આપણે કઈ વસ્તુ સાંભળવાનું પસંદ કરીએ? તે કે મ્યુઝિક. બરાબર. તો આજે આપણે મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિકના સાધનો વાદ્ય વિશે વાત કરવાની છે. અહીંયા પણ મોહન છે જેને મ્યુઝિક ખૂબ જ પસંદ છે. બરાબર. તો તેના વિશે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલાં આપણે આપણો પ્રી ટાસ્ક જોઈ લઈએ. પ્રી ટાસ્કમાં શું છે? સ્ટડી ધીસ પાઈ ચાર્ટ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ બાય આન્સરિંગ ધ ક્વેશ્ચન. આ આપણે એક પાઈ ચાર્ટ આપેલો છે, તેના ઉપરથી પેરેગ્રાફ લખવાનો છે અને તેમાંથી પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તમે બધા આલેખ તો ભણી જ ગયા છો, મેથ્સની અંદર ભણી ગયા છો ને? તો તેવી જ રીતના આ પણ એક આલેખનો પ્રકાર છે. તો આપણે આજે કયા ચાર્ટ ઉપરથી પ્રશ્નોના ઉત્તર લખવાના છે? એટલે કે પાઈ ચાર્ટ ઉપરથી. બરાબર. તો જુઓ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક્ડ બાય સ્ટુડન્ટ્સ. જે મ્યુઝિકના સવાદ્ય હોય છે, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય, મ્યુઝિકના જે કંઈ પણ વાદ્ય હોય તે વિદ્યાર્થીઓને બાળકોને ખૂબ જ પસંદ હોય છે. નાના બાળક હોય કે મોટા હોય, દરેકને મ્યુઝિક ખૂબ જ પસંદ હોય છે મારા હિસાબે. બરાબર. કારણ કે જ્યારે આપણે ખુશમાં હોઈએ ત્યારે પણ આપણને મ્યુઝિક સાંભળવાનું મન થાય છે અને જ્યારે આપણે દુઃખી હોઈએ ત્યારે પણ આપણને મ્યુઝિક સાંભળવાનું પસંદ હોય છે. ઇવન કે કેટલા બધા લોકો તો બાથરૂમ સિંગર હોય છે. દાખલા તરીકે એમને સિંગિંગ એટલું સારું નથી આવડતું હોતું, પરંતુ તેમને ગાવાની આદત હોય છે. દાખલા તરીકે નાવા બેઠેલા હોય તો તેઓ બાથરૂમમાં ગુનગુનાયા કરતા હોય છે, તો તેને શું કહેવાશે? બાથરૂમ સિંગર. બરાબર. આપણે આજે બાથરૂમ સિંગરના ઉપર ડિસ્કસ નથી કરવાની, આપણે ઇન્સ્ટ્રુમેન્ટના ઉપર ડિસ્કસ કરવાની છે. બરાબર. જુઓ, તો આપણે આ ચાર્ટના ઉપર ધ્યાન આપો. અહીંયા જે તમને ચાર્ટ આપેલો છે જુઓ, આ તમને એક હાર્મોનિયમ. હાર્મોનિયમ જે છે તે કેટલા ટકા છે? તે કે 50%. કેટલું? 50%. આ પણ એક મ્યુઝિકનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. પછી જુઓ તબલા. તો તબલા કેટલા ટકા છે? 26% જેટલું ફેમસ છે. પછી છે ફ્લુટ. ફ્લુટ એટલે કે વાંસરી. તો વાંસરી કેટલા ટકા છે? 14%. અને પછી છે ગિટાર. તો ગિટાર કેટલા ટકા છે? 10%. બરાબર. હવે આના આધારે તમારે એક પેરેગ્રાફ લખવાનો છે અને પછી તેના ઉપરથી તમારે જવાબ આપવાના છે. બરાબર. પ્રશ્નોના ઉત્તર આપવાના છે. જુઓ, પ્રશ્નો જોઈએ આપણે. વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. કયું ઇન્સ્ટ્રુમેન્ટ? વિચ એટલે કે કયું. કયું ઇન્સ્ટ્રુમેન્ટ સૌથી વધારે ફેમસ છે? તો કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે? આપણે કયું ઇન્સ્ટ્રુમેન્ટ જોયું?
हार्मोनियम જોયું તો શું જવાબ આવશે તમારો હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર બીજું ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લીસ્ટ એટલે કે ઓછું સૌથી ઓછું તો કયું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે સૌથી ઓછું છે કયું છે ગિટાર છે તો આપણો શું જવાબ આવશે ગિટાર ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર પછી જુઓ ત્રીજો પ્રશ્ન હાઉ મેની ઓફ ધી સ્ટુડન્ટ્સ લાઈક ધ ફ્લુઅર હાઉ મેની સ્ટુડન્ટ્સ લાઈક ધ ફ્લુઅર ફ્લુઅર કેટલા સ્ટુડન્ટને પસંદ છે તો શું જવાબ આવશે 14% સ્ટુડન્ટ્સ લાઈક ધી ફ્લુએટ બરાબર હવે આપણો ચોથો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધી પોપ્યુલારિટી ઓફ ફ્લુએટ એન્ડ ધેટ ઓફ તબલાઝ જુઓ હવે આપણે શું જોવાનું છે ફ્લુએટ એટલે કે વાંસરી અને તબલા બંનેના વચ્ચે શું ડિફરન્સ છે પોપ્યુલારિટી એટલે કે તેને ફેમસ થવાની અંદર શું ડિફરન્સ છે બંનેના વચ્ચે તો કેટલો ડિફરન્સ છે તબલા 26% જેટલું છે અને ફ્લુઅર 14% જેટલું છે તો કેટલું ડિફરન્સ છે 12% જેટલું ડિફરન્સ છે તો તમારો જવાબ શું આવશે ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ધી ફ્લુએટ એન્ડ ધેટ ઓફ ધી તબલા ઇઝ 12% તમે જાતે કાઉન્ટ કરીને જોઈ શકો છો કેટલો ડિફરન્સ છે 12% જેટલો ડિફરન્સ છે આપણો છેલ્લો પ્રશ્ન વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇક્ડ બાય હાફ ઓફ ધી સ્ટુડન્ટ્સ કયું ઇન્સ્ટ્રુમેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા હાફ જેટલું પસંદ કરવામાં આવેલું છે આની અંદર તમે જોઈ શકો છો કયું ઇન્સ્ટ્રુમેન્ટ સૌથી વધારે પસંદ કરવામાં આવેલું છે એટલે કે હાર્મોનિયમ બરાબર હાર્મોનિયમ 50% જેટલું પસંદ કરવામાં આવ્યું છે કે નથી આવ્યું આવ્યું છે ને વેરી ગુડ આના ઉપરથી આપણે પેરેગ્રાફ લખવો હોય તો તમે લખી શકો જાતે લખી શકો ને તો એ હવે તમારે કરવાનું છે આપણે આગળ પાઠની શરૂઆત કરી મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ ડિફિકલ્ટ શબ્દોના અર્થ કહેતી જઈશ અને આપણે પાઠને સમજતા જઈશું મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન મ્યુઝિશિયન્સ એટલે કે સંગીતકાર મોહનનો જન્મ સંગીતકારના પરિવારમાં થયો હતો મોહનનો જન્મ ક્યાં થયો હતો બોર્ન એટલે કે જન્મવું મોહનનો જન્મ સંગીતકાર ફેમિલીમાં થયો હતો મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ મ્યુઝિક તેના લોહીમાં હતું હી આપણે એવું કહીએ છીએ ને કે શિક્ષકનો પુત્ર શિક્ષક શિક્ષકની પુત્રી શિક્ષક ડૉક્ટરનો પુત્ર કે પુત્રી ડૉક્ટર વકીલનો પુત્ર કે પુત્રી વકીલ આવું શા માટે કહે છે એવું કે નહીં કે એના બાપે જે કરેલું છે તે એના ખૂનની અંદર હોય તેથી બરાબર તો અહીંયા મોહનનું પણ સેમ એવું છે કે મોહન જે છે તે મ્યુઝિશિયન ફેમિલી એટલે કે સંગીતકાર ફેમિલીમાં બોર્ન થયો છે તેથી એવું કહેવામાં આવે છે કે મ્યુઝિક તેના ખૂનમાં હતું હી ગ્રો અપ વિથ મ્યુઝિશિયન્સ તે કોની સાથે મોટો થયો હતો ગ્રો અપ એટલે કે ઉછળ્યો એટલે કે તે સંગીતકારોના વચ્ચે ઉછળ્યો હતો લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ તેના પિતા અને પરિવારના બીજા સભ્યોની જેમ તે પણ કોની અંદર ઉછળ્યો હતો મ્યુઝિશિયન એટલે કે સંગીતકારોના વચ્ચે ઉછળ્યો હતો હી વોઝ ઇનિશિયલી ટ્રેઇન્ડ ઇન વોકલ મ્યુઝિક જુઓ ટ્રેઇન એટલે કે તાલીમ આપવી વોકલ મ્યુઝિક એટલે કે મોઢે ગવાતું
સંકેત. તો જુઓ, ઇનિશિયલી ટ્રેઇન્ડ હી વોઝ ઇનિશિયલી ટ્રેઇન્ડ ઇન વોકલ મ્યુઝિક. શરૂઆતમાં તેને ગાવાની તાલીમ આપવી પડી. એન્ડ હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધી વાયોલિન. અને પછી તેણે વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. વોકલ મ્યુઝિક એટલે કે મોઢે ગવાતું મ્યુસંગીત. તો જુઓ, શરૂઆતની અંદર તેને મોઢે ગાવાની જે તાલીમ હોય ને, આપણે મ્યુઝિક શીખવા જાય તો પહેલાં આપણે મોઢાથી ગાતા શીખવા, દાખલા તરીકે સા રે ગા મા પા, તો તે આપણને પહેલાં મોઢાથી આપણે ગાઈને એ કહું પડે, પછી ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા ઇન્સ્ટ્રુમેન્ટના મ્યુઝિકના સાથે આપણે ગાતા શીખવું પડે, બરાબર. તો શરૂઆતની અંદર મોહનને મોઢે ગાવાની સંગીતની તાલીમ આપવી પડી. એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધી વાયોલિન. અને પછી તેણે વાયોલિનના ઉપર વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. વાયોલિન આ એક પ્રકારનું સંગીતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. જુઓ, જ્યારે તે 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ, તેને ગમવું શરૂઆત થઈ ગઈ હતી, શેને, એટલે કે લાઇકિંગ સિતાર. સિતાર તેને ગમતું થઈ ગયું હતું, સિતાર તેને ગમવા લાગ્યું હતું. હી વોઝ ઓલ્સો ટ્રેઇન્ડ ઇન ઇટ. તેમાં પણ તાલીમ આપવામાં આવી હતી, તેમાં પણ તેને તાલીમ આપવામાં આવી હતી. એન્ડ પ્લેઇડ ઇટ ફોર અબાઉટ 3 યર્સ. અને લગભગ તેણે 3 વર્ષ જેટલું સિતાર વગાડ્યું હતું. જુઓ, મોહન એક તો સંગીતકાર ફેમિલીમાં જન્મ્યો હતો, તેના ખૂનમાં સંગીત હતું. હી ગ્રો અપ વિથ મ્યુઝિશિયન્સ. એના પિતા અને ફેમિલી મેમ્બરની જેમ તે પણ સંગીતકારોની સાથે ઉછળ્યો હતો. તેને મોઢે ગાવાને સંગીતની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યાર પછી તેણે પોતાના હાથથી વાયોલિન વગાડવાનો શીખવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી જ્યારે તે 10 વર્ષનો હતો, ત્યારે તેને સિતાર ગમવા લાગ્યું હતું. અને તેને તેમાં પણ તાલીમ આપવામાં આવી હતી. અને લગભગ 3 વર્ષ જેટલું તેણે સિતાર વગાડ્યું હતું. આપણો પહેલો પેરેગ્રાફ પૂરો થયો. હવે આ પેરેગ્રાફમાંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે? તો પહેલો પ્રશ્ન, હાઉ કેન યુ સે ધેટ મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ. બીજો પ્રશ્ન, વોટ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેઇન્ડ ઇન. ત્રીજો પ્રશ્ન, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન પ્લે. ચોથો પ્રશ્ન, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન પ્લે ફોર 3 યર્સ. જુઓ, આ પ્રશ્ન મેં તમને કહું છું શા માટે, કારણ કે તમે જાતે ચોપડીમાંથી, પુસ્તકમાંથી શોધીને પ્રશ્નના ઉત્તર લખી શકો, ગાઈડમાંથી ઉતારી દેવું તો તેનો કોઈ મતલબ રહેવાનો નથી. એટલે ધ્યાન આપજો કે જાતે શોધવા માટે આટલી મહેનત કરીને આપણે પ્રશ્નો પણ લખવાના છે. ચાલો આપણે બીજા પેરેગ્રાફ તરફ જઈએ. અ જર્મન લેડી કમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મની સ્ત્રી મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે તેના પરિવારમાં સાથે રહેતી હતી. જુઓ, અ જર્મન લેડી કમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી, એટલે કે જર્મની લેડી મોહનના ફેમિલી સાથે રહેતી હતી. શા માટે? ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર, એટલે કે મોહનના પિતા પાસે મ્યુઝિક શીખવા માટે એક જર્મની લેડી મોહનની ફેમિલી સાથે રહેતી હતી. આપણે કદાચ મૂવી જોયું છે સલમાન ખાનનું, મને મૂવીનું નામ હમણાં યાદ નથી આવતું, તે પણ જર્મનીથી જ કદાચ છે, ઐશ્વર્યા સલમાન ખાનના અજય દેવગનનું મૂવી છે, કે તેની અંદર સલમાન ખાન ઐશ્વર્યાના ફાધર પાસે મ્યુઝિક શીખવા માટે આવે છે અને એ બંનેને પ્રેમ થઈ જાય છે તે રીતનો. અહીંયા પ્રેમ નથી થતો, હા, અહીંયા આપણે ખાલી હું તમને પિક્ચરના એના પર એટલા માટે લઈ ગઈ કે કદાચ તમને તેના આધારે ધ્યાનમાં આવે કે એવી રીતના, એમ કે અહીંયા જર્મની લેડી
પણ મોહનની ફેમિલી સાથે મોહનની ફેમિલીના સાથે રહીને મોહનના ફાધર પાસેથી મ્યુઝિક શીખી રહી હતી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. જુઓ, ત્યારે તેના જીવનમાં ગિટાર એન્ટર થયું હતું. ગિટાર એના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો હતો. દાખલા તરીકે તમને લોકોને ખબર જ હશે કદાચ તો કે ગિટાર જે છે તે આપણા દેશમાં ખૂબ ઓછું જોવા મળે છે, ખૂબ ઓછું યુઝ થાય છે. થાય છે હવે તો, પહેલાંની વાત કરીએ તો ખૂબ જ ઓછું થતું હતું. જ્યારે બહારના દેશોમાં ગિટાર એ કયું એ કહેવાય તો કે બહારનું કહેવાય, આપણું નહીં કહેવાય. આપણું શું કહેવાય તો કે સિતાર, વાયોલિન, એક્સેટ્રા એક્સેટ્રા, બરાબર. તો તેવી જ રીતના અહીંયા પેલી જર્મની લેડી એના ઘરે આવે છે. ત્યાર પછી મોહનની જિંદગીમાં સેની શું એન્ટર થાય છે તે કે ગિટાર પ્રવેશ કરે છે. હી બિગીન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ કરવો, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય. જુઓ, ત્યારે તે સુંદર વાદ્ય સાથે તેણે તેનો પ્રયોગ શરૂ કર્યો. એટલે કે તેણે ગિટાર સાથે હવે ગિટાર વગાડવાની શરૂઆત કરી. તેણે ગિટાર સાથે પ્રયોગ કરવાની ટ્રાય કરી કે હવે ગિટાર એનાથી પોસિબલ છે, એનાથી વગાડવાનું કે નથી. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. જુઓ, હવે એ ગિટારની એણે શરૂઆત કરી, ગિટારીની લાઈફની અંદર આવ્યું ને તે બ્યુટિફુલ વાદ્ય, સુંદર વાદ્યને એણે પ્રયોગ કરવાની શરૂઆત કરી. ત્યાર પછી નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ શું કહે છે કે હવે ગિટાર વગર બીજું કોઈ પણ વાદ્ય મારી જિંદગીમાં, બીજા કોઈ પણ વાદ્યને મારી જિંદગીમાં સ્થાન નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. મારે ફક્ત ગિટાર જ વગાડવું છે. સેઇડ મોહન ટુ હિમસેલ્ફ. મોહન પોતાની જાતને જ કહે છે. શું કહે છે? મારે હવે ફક્ત ગિટાર જ વગાડવું છે. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટાર તેનો ખૂબ સમય લેતું હતું. ગિટાર બધો તેનો સમય લઈ લેતું હતું, કારણ કે ગિટાર એના માટે નવું હતું. અને શીખવું હોય આપણે કોઈ પણ વસ્તુ તો આપણે તેના માટે શું કરવું પડે? તેને ટાઈમ તો આપવો જ પડે. જો આપણે 10મા ધોરણમાં 80%, 90% લાવવા છે તો તેના માટે આપણે શું કરવું પડશે? 12 કલાકમાંથી 8 કલાક વાંચવામાં કરવા પડશે. એક્ઝામ્પલ આપું છું, હું તમને કહેતી નથી, કારણ કે કોઈ પણ માણસ હોય આટલું બધું તેનાથી એ થઈ શકતો નથી. પણ બની શકે એટલો સમય તેણે વાંચવાની અંદર કાઢવો જોઈએ, જેનાથી તેને 12.5% લાવવામાં મદદ મળી રહે. તો તેવી જ રીતે અહીંયા મોહને ગિટાર શીખવું છે તો મોહન પોતાનો બધો વધારે પડતો ટાઈમ શેમાં લેતો હતો? ગિટારમાં જ ઉપયોગ કરતો હતો. આ પેરેગ્રાફમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો એક જ પ્રશ્ન નીકળી શકે, કયો? એટલે કે વેન વોઝ મોહન અટ્રેક્ટેડ ટુ ગિટાર. મોહન ક્યારે ગિટાર તરફ અટ્રેક્ટ થાય છે? બરાબર. હવે આપણે ત્રીજા પેરેગ્રાફ ઉપર જઈએ. ગિટાર, ધ હોલ ડે ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટાઇઝ. જુઓ, વોકલ એટલે કે મોડેથી ગાય તે, ક્લાસિકલ વાયોલિન એટલે કે શાસ્ત્રીય સંગીત, પ્રેક્ટિસ એટલે કે અભ્યાસ. જુઓ અહીંયા શું છે, ગિટાર, ધ હોલ ડે ગિટાર, આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, આપણા પરિવારમાં સિતાર. વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટાઇઝ. આપણા પરિવારમાં સિતાર, મોડેથી ગાય તે અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થાય છે. જુઓ, ગિટાર, પેલો મોહન જે છે તે આખો દિવસ શું લઈને બેસી રહી છે? ગિટાર, ગિટાર, ગિટાર નહીં, ગિટાર, આ હોલ ડે એટલે કે પૂરો દિવસ ગિટાર. પણ એને શું કહેવામાં આવે છે? અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, આપણા પરિવારમાં સિતાર. વોકલ્સ એટલે કે મોડેથી જે આપણે ગાતા હોય તે,
અને ક્લાસિકલ વાયોલિન એટલે કે શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ પ્રેક્ટિસ એટલે કે અભ્યાસ થાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ એન્ડ મોરેવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. જુઓ, ઇફેક્ટ એટલે કે અસર થવી. તો જુઓ અહીંયા શું છે, આપણા વાદ્યો અવર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આપણા વાદ્યો જેવી અસર ગિટારમાં નથી. અને તે ઉપરાંત મળેવર એટલે કે તે ઉપરાંત આપણા જે વાદ્ય છે, આપણા જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, આપણા જે મ્યુઝિકના સાધનો છે, તેના જેવી અસર ઇફેક્ટ એટલે કે અસર, તેના જેવી અસર ગિટારમાં નથી. એન્ડ મળેવર અને તે ઉપરાંત ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, તે ભારતનું પણ નથી. સેડ વન ઓફ ધી ફેમિલી મેમ્બર્સ. આ કોના દ્વારા મોહનને કહેવામાં આવે છે, એક ફેમિલી મેમ્બર દ્વારા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે તે કે આપણા જે આપણા ફેમિલીની અંદર કયા કયા એ ઉપયોગમાં આવે છે તે કે સિતાર, મોડેથી ગાય, તે ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય વાયોલિન આપણા ફેમિલીની અંદર આ વસ્તુનો અભ્યાસ થાય છે. ગિટારની અસર આના સામે કશી છે નથી. આપણા ઇન્સ્ટ્રુમેન્ટ, આપણા વાદ્યના આ સામે ગિટારની કોઈ અસર નથી. અને તે ઉપરાંત આ જે ગિટાર છે તે ઇન્ડિયાનો પણ નથી. એક ફેમિલી મેમ્બર દ્વારા આ કહેવામાં આવે છે. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધી ગિટાર, સેડ હિઝ આન્ટી. જુઓ તેની આંટી શું કહે છે, ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ, અપ્રૂવ એટલે કે પસંદ પડવું. તારા પિતાને આજે તું બહારનું ગિટાર વગાડી રહેલો છે તે તને ખબર છે કે તારા પિતાને એ ગિટાર માટેનો તારો પ્રેમ પસંદ નથી. તેની એક આંટી દ્વારા કહેવામાં આવે છે એટલે કે માસી કે કાકી જે ગણો તે. બરાબર, તે શું કહે છે કે તને એવું ખબર જ છે કે તારા પિતાને તારો આજે ગિટાર પ્રત્યેનો પ્રેમ છે તે પસંદ નથી એવું. બટ ઓકે, આપણે આટલે સુધીના અંદરથી જે પ્રશ્ન નીકળતા છે તે જોઈ લઈએ. આંટી સેડ હિઝ આંટી, તો તેની આંટી શું કહે છે કે તને ખબર છે ને કે તારા પિતાને તું જે આ ગિટાર પ્રેક્ટિસ કરે છે તે તારા પિતાને પસંદ નથી એવું તને ખબર છે ને. તો ચાલો આપણે એના અંદરથી જે પ્રશ્ન નીકળતા છે તે જોઈ લઈએ. પહેલો, વોટ ડીડ મોહન્સ આંટી સે. જો આપણે છેલ્લી લાઈન જે સમજાતી જ પહેલો પ્રશ્ન, વોટ ડીડ મોહન્સ આંટી સે, મોહનની આંટી શું કહે છે. બીજો, વોટ ડીડ અ ફેમિલી મેમ્બર સે અબાઉટ ધી ગિટાર, ફેમિલી મેમ્બર ગિટાર વિશે શું કહે છે. હમણે સમજાઈ ગઈ છું એટલે જવાબ તો આવડી જ જશે, એટલે મારે જવાબ બોલવાની જરૂરત નથી, બરાબર ને. ત્રીજું, વોટ વોઝ પ્રેક્ટાઇઝ ઇન મોહન્સ ફેમિલી, મોહનની ફેમિલી શું અભ્યાસ કરતી હતી, બરાબર. હવે પછી આગળ, બટ હિઝ મધર કમ ટુ હેલ્પ હિમ, પરંતુ તેની માતા તેની મદદ કરે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, ટુ ફોલો એટલે કે અનુસરવું, ડિઝાયર એટલે કે ઈચ્છા. જો હાર્ટ ડિઝાયર એટલે કે તેના દિલની હૃદયની ઈચ્છા અનુસરવા દો, તેને તેના હૃદયની ઈચ્છા અનુસરવા દો, તેને તેના દિલનું માનવા દો. આપણે એવું કહીએ ને આપણે ભાષામાં કે દિલની માનવા દો, તો અહીંયા શું કહે છે એની માતા, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, તેને તેના દિલની વાત માનવા દો. સી ડિક્લેર્ડ, તેમણે ડિક્લેર્ડ એટલે કે જાહેર કરવું, તેમણે જાહેર કર્યું કે મોહનને મોહનના દિલની વાત માનવા દેવ. જુઓ અહીંયા આ પિક્ચર છે તે કોનું છે, મોહનનું છે. અને તેની હાથની અંદર તમે જોયું છે ને કે ગિટાર છે, ગિટાર તો તમે બધાએ જોયું જ છે, પણ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેની અંદર સિતાર અને ગિટાર બંનેને ભેગું કરીને એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવેલું છે, તે કયું છે, વીરા. હવે આગળ જઈશું આપણે ત્યારે ભણીશું. જુઓ આ આગળના ભાગે આપણે આ જે ભાગ છે તે કયો દેખાઈ રહેલો છે, ગિટાર જેવો. અને આ નીચેનો ભાગ જે છે તે શેનો છે, સિતારનો.
એટલે કે આ બંને વસ્તુને ભેગું કરીને, સોરી વીણા, તો તે બંને વસ્તુને ભેગું કરીને તેમણે શું બનાવ્યું છે? વીણા. બરાબર, આપણે આગળ જોઈ લઈએ. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હેમ. તે પછી તેના પિતા પણ તેને સપોર્ટિંગ એટલે કે ટેકો આપે, સાથ આપે છે. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાઈ ધીઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. જુઓ, ઓવરજોયડ એટલે કે ખૂબ જ આનંદમાં, ટુ મોડિફાઈ ફેરફાર કરવો, વેસ્ટર્ન એટલે કે પશ્ચિમનું, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય. હી વોઝ ઓવરજોયડ, તે ખૂબ જ આનંદમાં આવી જાય છે. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાઈ ધીઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને તે શું કરે છે? નક્કી કરે છે, ડિસાઇડ કરે છે. શું ડિસાઇડ કરે છે? તે કે આ જે પશ્ચિમનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે કે પશ્ચિમનું વાદ્ય છે, તેમાં તે ફેરફાર કરવાનું, મોડિફાઈ એટલે કે ફેરફાર કરવાનું ડિસાઇડ કરે છે, ફેરફાર કરવાનું નક્કી કરે છે. જે મેં હમણાં થોડીક વાર પહેલાં તમને એડો કરીને બતાવ્યું એ આપણે આગળ ભણીશું. હી ટ્રાઈક ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન. જુઓ, તે ખૂબ જ ખુશ થઈ જાય છે અને પશ્ચિમના વાદ્યની અંદર શું કરે છે? પરિવર્તન કરવાનું નક્કી કરે છે. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તેણે તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે એક અનુકૂળ પ્રયત્ન, સુટેબલ એટલે કે અનુકૂળ, બંધ બેસતું, પ્યોર એટલે કે શુદ્ધ, ઇન્ડિયન એટલે કે ભારતીય, ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય મ્યુઝિક, એટલે કે ભારતીય શાસ્ત્રીય મ્યુઝિક શુદ્ધ કરવા માટે, શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે બંધ બેસતો પ્રયત્ન કર્યો, એકદમ અનુકૂળ પ્રયત્ન, અનુકૂળ કરવાનો પ્રયત્ન કર્યો. હી સ્પેન્ટ ટુ મોર યર્સ વિથ ગિટાર ઓનલી. તેણે બીજા બે વર્ષ ફક્ત ગિટાર ઉપર જ ધ્યાન આપ્યું. આગળ આપણે ભણીશું, જે મેં તમને એડો કરીને બતાવ્યું તે આપણે ફરી પાછા તે જોઈ લઈશું, એટલે તમને ધ્યાનમાં આવશે. આપણે આજના માટે આટલો આ છેલ્લો પેરેગ્રાફ છે, પછી કાલના પાર્ટ ટુની અંદર આપણે આગળનું ભણીશું. આપણે આજે છેલ્લો પેરેગ્રાફ ભણ્યા તેના અંદરથી કયા પ્રશ્નો નીકળે? તો પહેલો પ્રશ્ન નીકળશે, વોટ ડીડ્સ મોહન્સ મધર ડુ. મોહનની માતા મોહન માટે શું કરે છે? વાય વોઝ મોહન ઓવરજોયડ. મોહન ખૂબ જ આનંદમાં કેમ આવી જાય છે? વોટ ડીડ મોહન ડિસાઇડ ટુ ડુ. મોહન શું ડિસાઇડ કરે છે? વોટ ડીડ મોહન ટ્રાય ટુ ડુ વિથ ધી ગિટાર. મોહન ગિટાર સાથે શું કોશિશ કરવાનું કહે છે? આ આપણા છેલ્લા પેરેગ્રાફના પ્રશ્નો છે, આગળ આપણે પાર્ટ ટુની અંદર જોઈશું. બાય મિત્રો.